આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે અમદાવાદના સરદારનગરમાં ડિમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે. મહત્વના સમાચાર છે, સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરની દરમિયાનગીરી કમલેશ મહેતાણી નામના શખ્સે બાંધકામ કરી રહ્યો હતો અને જે દરમિયાન ગેરકાયદેસર બાંધકામ હોવાથી કોર્પોરેશન કામગીરી કરી રહ્યું હતું. સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી અટકાવવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના સરદારનગરમાં ડેમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે અને સાથે જ કોર્પોરેશનના કર્મીઓ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર રહ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના સરદારનગરમાં ડેમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે. સ્થાનિક નેતા અને કોર્પોરેટરની દરમિયાનગીરી અને જે બાદ કમલેશ મહેતાણી નામના શખ્સે બાંધકામ કરી રહ્યો હતો અને જે બાદ ગેરકાયદેસર બાંધકામ હોવાથી કોર્પોરેશન કામગીરી કરી રહ્યું હતું. સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી અટકાવવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે કોર્પોરેશનના કર્મીઓ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના સરદારનગરમાં ડેમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે. સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરની દરમિયાનગીરી જે બાદ કમલેશ મહેતાણી નામના શખ્સ બાંધકામ કરી રહ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી અટકાવ્યા હોવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અનેક આક્ષેપો બહાર આવ્યા છે. મહત્વનું કહી શકાય કે કોર્પોરેશનના કર્મીઓ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ પણ હાથ ધરી છે. વધુ વિગતો માટે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે જોડાઈ ગયા છે. જી, અમદાવાદના સરદારનગરમાં ડેમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે થોડા સમય પહેલા સરદારનગરમાં જે બિલ્ડિંગનો જે ગેરકાયદેસર બિલ્ડિંગ હોવાના રીતે નોટિસ આપવામાં આવી તેનું કામગીરી અટકાવવામાં આવી હતી, ત્યારે બાદ ડિમોલેશન અંગે જે ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી, તેમ છતાં જે બિલ્ડર દ્વારા ડિમોલેશન કરવામાં ના આવ્યું, ત્યારબાદ કોર્પોરેશન જે કામગીરી હાથ ધરી હતી જેની અંદર કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમજ પોલીસ બંદોબસ્તની સાથે આજે આ બિલ્ડિંગ તોડવા માટે મોટી સંખ્યામાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એ દરમિયાન જ આ બિલ્ડિંગમાં જે કામગીરી કરી રહ્યા કોર્પોરેશનના કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતા અને અટકાવવાના જે કામ છે તે જે પ્રમાણે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેટર જે છે બે ત્યાંના તેના દ્વારા જે કોર્પોરેશનની કામગીરી છે તે અટકાવવામાં આવી રહી છે. આ બંને કોર્પોરેટર જે છે તેના દ્વારા કામગીરી હાલ અટકાવવામાં આવી છે જેના લીધે અને સાથે જ જે દક્ષિણ જે ડીવાયએમસી છે તેઓને પણ જે આ મામલે રજૂઆત કરવામાં આવી અને કામગીરી એટલે કે તોડવાની કામગીરી ના કરવામાં આવે તે માટેનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોવાના લીધે આજે કામગીરી જે છેલ્લા કેટલાય સમયથી બંધ હતી તેને ફરી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ તેને અટકાવવાની જે વાત અત્યારે સામે આવી છે સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે છે અને હાલ આજે તોડવાની જે કામગીરી ડિમોલેશન જે કામગીરી કોર્પોરેશન કરવાનો હતો તે અટકાવી દેવામાં આવ્યું છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમદાવાદના સરદારનગર ડેમોલેશનની કામગીરી અટકાવવામાં આવી છે. મહત્વના સમાચાર છે, કોર્પોરેશનના કર્મીઓ અને પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યો હતો અને સાથે જ ગેરકાયદેસર બાંધકામ હોવાથી કોર્પોરેશન કામગીરી કરી રહ્યું હતું.